દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ, નમસ્કાર. ઘણા લોકોને હરસ થયા કરતું હોય છે, વારંવાર થયા કરતું હોય છે, ગુદામાંથી બ્લીડિંગ થયા કરતું હોય છે, પછી ગુદામાં સોજો આવી જતો હોય છે, ખંજવાળ આવ્યા કરતી હોય છે, બિચારાઓથી બેસવા માટે પણ તકલીફ પડતી હોય છે, નથી બેસી શકતા ખુરશી પર, અને ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે, અને એવું પાછું વારંવાર રિપીટ થતું હોય છે. મિત્રો, આવો આ જટિલ સમસ્યાનો આપણે ઘરગથ્થુ ઈલાજ કરીએ. તમે આ ઈલાજ લખી રાખજો અથવા તો આ વિડીયો સેવ કરી રાખજો, અને પરિણામે તમને જ્યારે બી આવી તકલીફો થાય ત્યારે આ વિડીયો કામ લાગશે, અથવા તો આમાં જે ઈલાજ મેં બતાવ્યો છે એ તમે આજે જ એ રીતનું બનાવી રાખો તો તમને ફટાફટ ફાયદા થઈ જશે. મિત્રો, બહુ ભરોસાથી તમે આમાં આ વિધિમાં ઉતરજો. અક્સિર એના ફાયદા છે. સદીઓથી આપણા પૂર્વજો આ બધું કરતા આવ્યા છે, અને ક્યારેક કહેવાય ને કે ડોસીમાનું વૈદું પણ કામ લાગે છે. મિત્રો, બજારમાંથી તમારે સુરણ લઈ આવવાનું છે. સુરણને લાવીને ચોખ્ખું કરજો, ધોઈ નાખજો વ્યવસ્થિત, પછી એના નાના નાના ટુકડા કરી નાખજો. પહેલાં શરૂઆતમાં તમારે ઓછું સુરણ લઈને આ પ્રયોગ કરો, અને પછી એના તમને ફાયદા જણાય, તમારી પ્રકૃતિ એને અનુરૂપ થઈ જાય, એને સ્વીકારી લે, પછી તમે બલ્કમાં બનાવી રાખજો ઘેરે. પરંતુ મિત્રો, જો તમે ખાનપાનમાં જ ફેરફાર કરી નાખશો તો ઘડીએ ઘડીએ હરસ થશે જ કેમ? એટલે ઠંડી તાસીરના પદાર્થો વધારે દેજો. વારંવાર હરસ થતું હોય તો આદુ છે, લસણ છે, આખી મેથી છે, કોબી છે, દૂધ છે, પછી તજ છે, લવિંગ છે, આ બધું બંધ કરી દેજો. મિત્રો, સુરણ લઈ આવજો બજારમાંથી, નાના નાના ટુકડા કરજો, અને એક રાત એને લીંબુના રસમાં પલાળી રાખજો. આખી રાત લીંબુના રસમાં પલળે એટલે બીજા દિવસે એને તાપમાં સૂકવી દેજો. જો પાવડર કરવા યોગ્ય સુકાયું ના હોય તો એને બીજા દિવસે બી તાપમાં રાખજો, રાત્રે ઘરમાં લઈ લેજો. બીજા દિવસે પણ તાપમાં લઈ લેજો, અને જ્યારે કમ્પ્લીટ સુકાઈ જાય ત્યારે એને વાટીને અથવા મિક્સરમાં એનું પાવડર બનાવી દેજો. અને આ પાવડરને રોજ તમારે સવારે નાસ્તાના અડધો કલાક પહેલાં અને રાત્રિ ભોજનના અડધો કલાક પહેલાં 4-5 ગ્રામ આ પાવડર લઈને એને છાશમાં નાખીને સવાર સાંજ પી જજો. છાશની અનુકૂળતા ના હોય તો પાણી સાથે લઈ લેજો, પાણીની અનુકૂળતા ના હોય તો મધ સાથે ચાટી જજો. મિત્રો, આ પરિણામ તમને અક્સિર રહેશે. સુરણની સબ્જી બનાવી હશે તો સુરણની સબ્જીમાં તમે લીંબુ નાખીને ખાઈને પણ આનો ઉપચાર કરી શકો છો. મિત્રો, સુરણનું રાયતું બનાવ્યું હશે તો સુરણના રાયતામાં તમે દહીં નાખીને પણ ઉપયોગી બનાવી શકો છો આ રાયતું પોતાના માટે. એના કારણે તમને પાઇલ્સમાં તો ઘણો જ ફેર પડશે, આંતરડાનું પણ રિપેરિંગ થઈ જશે. મિત્રો, પરિણામો અક્સિર મળ્યા છે લોકોને, અનેક લોકોને મેં આ પ્રયોગ કીધો છે અને એ લોકોને રિઝલ્ટ્સ મળ્યા છે. તમે બી આ પાવડર 100-125 ગ્રામ જેટલું ઘરમાં બનાવીને તૈયાર રાખજો, જો તમને અહીંયા કંટ્રોલ ના હોય તો. મિત્રો, આ પ્રયોગનો સંપૂર્ણ શ્રેય હું ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. અમારા આદરણીય ડૉક્ટરો કે જેમનું આ સજેશન છે એમને પણ અર્પણ કરું છું. પ્રાણોથી પણ અધિક પ્રિય મારી જગતજનની ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. અસ્તુ, વંદે માતરમ.